હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 કોમર્સ માં નામાના મૂળ તત્વો ચેપ્ટર 5 ભાગ 2 ધંધાકીય એકમના નાણાકીય પત્રકો આ ચેપ્ટર નો આપણે અભ્યાસ કરીએ છીએ. આ ચેપ્ટર માં આજે આપણે દાખલા નંબર 9 નો અભ્યાસ કરીએ. છેલ્લે વિડિયો લેક્ચર માં 7મો દાખલો આપણે જોયો હતો. 9મા દાખલામાં સૂચના આપી છે પુષ્પા ટ્રેડર્સના નીચે આપેલા 31/3/15 ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. નીચે તમને 31/3/15 ના રોજનો પુષ્પા ટ્રેડર્સનો કાચો સરવૈયો આપ્યો છે. આ કાચા સરવૈયામાં જુઓ તો મૂડી, ઉપાડ, ખરીદી, વેચાણ, દેવાદારો, લેણદારો, વટાવ, ગલખાદ, ગલખાદ અનામત, હુંડીઓ, કાયમી મિલકતો આવો બધો કીધો છે. તો એનો મતલબ એમ થયો કે દાખલો ભણશો તો એમાં ખાતા 3 બનાવવાના થાય. વેપાર ખાતો, નફા નુકસાન ખાતો અને પુષ્પા ટ્રેડર્સ નો તારીખ 31/3/15 ના રોજ નો પાકો સરવૈયો. કારણ કે 3-3 ખાતાને લાગુ પડે એવી કાચા સરવૈયામાં વિગત આવી છે, એટલે 3-3 ખાતા આપણે બનાવવાના થાય છે. કાચા સરવૈયાના નીચે બંને બાજુના સરવાળા સરખા કીધા છે. નીચે હવાલા આપ્યા, આ દાખલાના બધા હવાલા અગત્યના અને મહત્વના છે. એમાં પહેલો હવાલો 31/3/15 ના રોજ 2,02,000 નો આખર સ્ટોક છે, જેમાંથી 2,000 નો જાહેરાત સામગ્રીનો સ્ટોક છે. આખર સ્ટોકમાં જાહેરાતની સામગ્રીનો સ્ટોક છે તો એને તમારે બાદ કરવો પડે, અને એ જાહેરાત સામગ્રીનો સ્ટોક તમારી પાસે ચોપડી હશે. જો એ કાચા સરવૈયામાં જાહેરાત ખર્ચ આપ્યો ને એમાં ટીક કરો, છેલ્લે થી બીજી નીકળ. આગળ કીધું છે કે માલના સ્ટોક પૈકી 40% માલની બજાર કિંમત 20% વધુ છે, 30% માલની બજાર કિંમત 20% ઓછી છે, જ્યારે બાકીના માલમાં 5,000 નો રિપેરિંગ ખર્ચ જરૂરી છે. એટલે છેલ્લે આપણે જે પ્રમાણે આખર સ્ટોકની ગણતરી કરી હતી એ જ રીતે આખર સ્ટોકની ગણતરી કરવી પડશે. આ આખર સ્ટોકનો હવાલો છેલ્લે 7મા દાખલામાં પણ અગત્યનો હતો અને 9મા દાખલામાં પણ આખર સ્ટોકની ગણતરી કરવી જોશે, એટલે આખર સ્ટોકનો હવાલો આ દાખલામાં અગત્યનો છે. બીજો હવાલો જાહેરાતમાં આપેલ માલ 7,500 નો છે તો એ હવાલો જાહેરાત ખર્ચમાં ટીક કરો અને ખરીદીમાં ટીક કરો. ત્રીજો હવાલો 10,000 નો ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે, મોસ્ટ આઈએમપી હવાલો છે. કયું ઉધાર વેચાણ? તો ભૂલથી લખાઈ ગયું છે ખરીદીમાં, તો એની 4 અસર આવશે. ખરીદીમાં ટીક કરો, લેણદારમાં ટીક કરો, વેચાણમાં ટીક કરો અને દેવાદારમાં ટીક કરો. ચોથો હવાલો દેવાદારોમાંથી 30,000 ઘલખાદ તરીકે માંડી વળવાના છે અને 10% ઘલખાદ અનામત રાખવાની છે, તો પાછા 2 હવાલા દેવાદારમાં ટીક કરો. પાંચમો હવાલો મૂડી પર 10% વ્યાજ આપવાનો છે અને ઉપાડ પર 6% લેખે વ્યાજ વસૂલ કરવાનો છે, તો મૂડી અને ઉપાડમાં ટીક કરો. છઠ્ઠો હવાલો કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો વણવાનો છે, તો છેલ્લેથી ત્રીજી વિગત કાયમી મિલકતો આવી એમાં ટીક કરો. સીધી લીટીની પદ્ધતિએ ઘસારો વણવાનો કીએ તો સીધી લીટીની પદ્ધતિએ ઘસારો જે તે મિલકતની પડતર કિંમત ઉપર ગણાય, એટલે કાયમી મિલકતોમાં કામોસમાં તમને પડતર કિંમત આપેલી છે એના ઉપર ટકાવારી પ્રમાણે ઘસારો ગણી અને કાયમી મિલકતમાંથી ઘસારો આપણે બાદ કરશું. દરેક દાખલાની અંદર સૌથી પહેલા આપણે મૂડી દેવા બાજુ મૂડીનો કોષ્ટક બનાવી નાખીએ છીએ,
તો આ દાખલામાં પણ મે અગાઉથી બનાવી મેકું છે મૂડી માં સરોની મૂડી વત્તા મૂડી માં વધારો વત્તા મૂડી પર વ્યાજ વત્તા ચોખ્ખો નફો માઈનસ ઉપાડ માઈનસ ઉપાડ માં વધારો માઈનસ ઉપાડ નો વ્યાજ અને માઈનસ ચોખ્ખી ખોટ આટલી વિગત અગાઉ મે તૈયાર કરી રાખી છે હવે દાખલો ભણવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા ઉપાડ અને મૂડી લીધી છે આગળના બે દાખલા જોયા ત્યારે પણ મૂડી અને ઉપાડ આપતા તો મૂડીની જમા બાકી હોય અને ઉપાડની ઉધાર બાકી હોય તો અહીંયા ઉપાડ અને મૂડી આપો તો ઉપાડની ઉધાર બાકી હોય તો ઉપાડની રકમ લખી અહીંયા 26400 અને મૂડીની જમા બાકી છે તો મૂડીની કિંમત આપી છે 330000 જે સરોની મૂડીમાં લખી હતી પછી કીધું છે ખરીદી અને વેચાણ તો ખરીદી લખીએ વેપાર ખાતાની ઉધાર બાજુ કિંમત આપી છે 324900 જેની અંદર ત્રણ હવાલા છે બરાબર એટલે છ લીટી જોશે જગ્યા મેં રાખી છે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખીએ એમાં પણ હવાલો છે 880000 માલ પરત આપ્યો છે માલ પરતના બે પ્રકાર ખરીદ પરત વેચાણ પરત ઉધારમાં રૂપિયા આપ્યા હોય તો એ વેચાણ પરત થાય વેપાર વેપાર ખાતાની જમા બાજુ વેચાણમાંથી બાદ થશે અંદરના ખાનામાં લખીએ આપણે 1,10,000 પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ધંધાનો ખર્ચ છે ધંધાનો નુકસાન છે નફા નુકસાન ખાતાની ઉધાર ભાઈ પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કિંમત 11,000 પ્રોવિડન્ટ ફંડના રોકાણો રોકાણો શબ્દ આવ્યો જે ધંધાની મિલકત થાય મિલકત લેણા બાજુ લખીએ પ્રોવિડન્ટ ફંડના રોકાણો 1,10,000 એમાં કીધો છે પ્રોવિડન્ટ ફંડના રોકાણોનો વ્યાજ જે પેઢીની જવાબદારી છે તો મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ કરીએ રોકાણોનો વ્યાજ 8,800 તો બહારના ખાનામાં આવશે 1,18,800 દેવાદારો પેઢીનું લેણું છે મિલકત લેણા બાજુ લખીએ દેવાદારો 2,20,000 જેની અંદર ત્રણ હવાલા છે લેણદારો મૂડી દેવા બાજુ જેમાં એક હવાલો છે 1,65,000 વટાવ આપ્યો છે વટાવના બે પ્રકાર આપેલ વટાવ મળેલ વટાવ આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ધંધાનો ખર્ચ છે 50,600 મળેલ વટાવ નાનો ખાતાની જમા બાજુ
સામગ્રીનો સ્ટોક વાત કરીએ તો હવે ધંધાનો
વધેલો આખર માલનો સ્ટોક થાય 2 લાખ જાહેરાત સામગ્રીનો 2000 નો સ્ટોક છે જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચમાંથી બાદ થાય સ્ટોક 2000 બાદ કરીએ તો અંદરના ખાનામાં જાહેરાત ખર્ચ આવશે 8000 જાહેરાત સામગ્રીનો સ્ટોક સ્ટોક શબ્દ આવે એટલે ધંધાની મિલકત થાય મિલકત લેણા બાજુ લખાય જાહેરાત સામગ્રીનો સ્ટોક 2000 હવે આખર સ્ટોકની ગણતરી કરીએ તો આગળ કીધું છે કે 2 લાખના 40% માલની તો 2 લાખના 40% 80000 થાય આ થાય મૂળ કિંમત જેની બજાર કિંમત 20% વધુ છે વધારો 20% 80000ના 20% 16000 પ્લસ કરીએ તો આવશે 96000 આ આવી આખર સ્ટોકની બજાર કિંમત આગળ કીધું છે 30% માલની બજાર કિંમત તો 2 લાખના 30% 30 દોને 60000 આવી કે બજાર આખર સ્ટોકની મૂળ કિંમત આવી તેની બજાર કિંમત 20% ઓછી છે તો આમાંથી બાદ કરીએ ઓછી 6 દોને 12000 એટલે આવશે 48000 આ આવી 48000 બજાર કિંમત આગળ કીધું છે કે જ્યારે બાકીના માલમાં બાકીનો માલ એટલે કેટલો તો કે 2 લાખ હતા એ તમારો કેટલા ટકા માલ થાય 100% 100%માંથી 40% અને 30% એટલે 70% આખર સ્ટોકનું મૂલ્યાંકન થઈ ગયું તો બાકીનો સ્ટોક કેટલા ટકા હોય 30% તો 2 લાખના 30% 60000 માં 5000 નો રિપેરિંગ ખર્ચ જરૂરી છે તો એમાંથી બાદ કરીએ રિપેરિંગ 5000 એટલે આવશે આખર સ્ટોકની બજાર કિંમત 55000 હવે આગળ મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી કિંમત હોય તેને આપણે લઈએ તો પેલા 40% છે 40% ની બજાર મૂળ કિંમત અને બજાર કિંમત બેમાંથી ઓછી કિંમત તો ઓછી કિંમત 80000 થાય ત્યાર પછી 30% માં 60000 ને 48000 બેમાંથી ઓછી 48000 થાય અને બાકીના 30% 60000 ને 55000 બેમાંથી ઓછી કિંમત કેટલી થાય 55000 80000 વત્તા 48000 વત્તા 55000 ત્રણેયનો સરવાળો કરો એક લાખ ને 83000 આખર સ્ટોક આવે આ 1,83,000 આખર સ્ટોક પેલા 2 લાખ છે પછી 1,83,000 છેલ્લે દાખલામાં પણ કીધું તો કે બે કિંમતમાંથી કઈ કિંમત ધ્યાનમાં લેવી ઓછી હોય તે તો ઓછી કઈ છે 1,83,000 જેની બે અસર વેપાર ખાતાની જમા બાજુ લખીએ આખર સ્ટોક 1,83,000 મિલકત લેણા બાજુ લખીએ આખર સ્ટોક 1,83,000 હવાલા નંબર 2 જાહેરાતમાં આપેલ માલ 7,500 નો છે માલ આપ્યો છે જાહેરાતમાં જાહેરાત ખર્ચમાં પ્લસ કરીએ
આપેલ માલ 7500 8000 + 7500 15500 જાય જાહેરાતમાં માલ આપ્યો છે ખરીદી ઘટે તો ખરીદીમાંથી બાદ કરીએ જાહેરાતમાં આપેલ 7500 10000 માં ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધાય છે બરાબર સમજજો કયો ઉધાર વેચાણ લખાઈ ગયો છે ઉધાર ખરીદીમાં તો આ તો ખોટો છે તો એની વિધિ વિરુદ્ધ અસર આપવી પડે જ્યારે લખાણો હશે ત્યારે તમે પ્લસ કર્યો હોય હવે એની વિરુદ્ધ અસર આપીએ તો એમાંથી બાદ કરીએ માઇનસ ભૂલથી નોંધે કેટલા છે 10000 ખરીદી ઘટી તો લેણદારો પણ ઘટે તો બાદ કરીએ ભૂલથી નોંધે 10000 1,65,000 માંથી 10000 બાદ કરશો 1,55,000 આ ખોટી અસર હતી તે બાદ કરીએ સાચી શું છે તો કે નહીં નોંધેલ ઉધાર વેચાણ છે વેચાણમાં પ્લસ થાય 10000 એટલે અંદરના ખાનામાં આવશે 8,90,000 માંથી 88,000 બાદ કરો 8,02,000 આમાં એક પણ હવાલો હવે લાગુ પડતો નથી તો 3,24,900 માંથી 22,000 માઇનસ 7,500 માઇનસ 10,000 બાદ કરો તો ભાઈના ખાનામાં ચોખ્ખું વેચાણ ચોખ્ખી ખરીદી આવશે 2,85,400 હવાલા નંબર 4 દેવાદારોમાંથી 30,000 ઘલખાદ તરીકે માટી વાળવાની છે નહીં અહીંથી હજી વેચાણ પરત નહીં નોંધેલ વેચાણ પ્લસ કર્યું તો એનાથી દેવાદારોમાં વધશે નહીં નોંધેલ વેચાણ 10,000 એટલે અહીંયા આવશે 2,30,000 હવે કીધું છે કે દેવાદારોમાંથી 30,000 ઘાલખાદ તરીકે માંડી વાળો તો આમાંથી બાદ કરીએ ઘાલખાદ ભ 30,000 એટલે અંદરના ખાનામાં હવે દેવાદારો આવશે 2,00,000 30,000 ઘાલખાદ હવાલાની બાદ કરી એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ હ છે ત્યાં લખીએ 30,000 એ જ હવાલામાં કીધું છે કે 10% ઘાલખાદ અનામત રાખવાની છે તો આમાંથી બાદ કરીએ માઇનસ ઘાલખાદ અનામત હ 2,00,000 ના 10% 20,000 બાદ કરતા બાયના ખાનામાં હવે તમારા દેવાદારો આવશે 1,80,000 20,000 ઘાલખાદ અનામત હવાલાની બાદ કરી એની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ અનામત હ છે ત્યાં લખીએ 20,000 હવે ત્રણેયનો સરવાળો 30 ને 30 60 ને 20 80 ને 3 83,000 માંથી 49,500 બાદ કરતા બાયના ખાનામાં હવે નુકસાન આવશે 33,000 36,500 83,000 83,000 માંથી 49,500 બાદ કરતા 33,500
ત્યાર પછીનો હવાલો મૂડી પર 10% વ્યાજ ગણવાનો છે મૂડીમાં વધારો નથી મૂડી 3,30,000 ના 10% 33,000 મૂડીનો વ્યાજ ધંધાનો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાય મૂડી પર વ્યાજ 33,000 આગળ કીધું છે ઉપાડ પર 6% લેકે વ્યાજ વસૂલ કરવાનો છે તો ઉપાડ આપ્યો છે 26,400 ઉપાડમાં વધારો નથી ઉપાડનો વ્યાજ 6% 26,400 ના 6% 1,584 રૂપિયા જે પેઢી માટે ઉપજ છે નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ 1,584 કાયમી મિલકત પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનો છે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો કોઈ પણ મિલકતની પડતર કિંમત ઉપર ગણે એટલે કાચા સરવૈયામાં તમને પડતર કિંમત આવી છે 6 લાખ 6 લાખના 10% કાયમી મિલકતમાંથી બાદ કરીએ ઘસારો 60,000 4,80,000માંથી 60,000 બાદ કરીએ તો હવે કાયમી મિલકતો આવશે 4,20,000 60,000 ઘસારો જે ધંધાનો બિન રોકડ ખર્ચ છે લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કાયમી મિલકતનો ઘસારો 60,000 હવે એક પણ હવાલા બાકી નથી તો ટોટલ કરીએ તો સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરીએ તો વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય સરવાળો કરીએ તો 3,2,3,5,8,8,8,1,9,85,000 એને ઉધાર બાજુ લઈ આવીએ 9,85,000 માંથી વેપાર ખાતાની ઉધાર બાજુ લખેલી રકમ બાદ કરીએ તો તફાવત આવશે 5,87,300 જેને કહેવાશે કાચો નફો જ્યાં લખાશે નફા નુકસાન ખાતે લઈ ગયા નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીએ કાચો નફો 5,87,300 નફા નુકસાન ખાતો બંધ કરીએ તો જે બાજુનો સરવાળો વધુ થતો હોય તે બાજુનો સરવાળો સૌથી પહેલા કરવો તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધુ થાય 6,23,884 એને ઉધાર બાજુ લઈએવા અને ઉધાર બાજુ જે કઈ રકમ લખેલી છે તેને બાદ કરીએ ₹3,20,284 આ આવ્યો ચોખ્ખો નફો જે મૂડી દેવા બાજુ મૂડીમાં શું કરવાનો થાય ઉમેરવાનો થાય તો મૂડી દેવા બાજુ ચોખ્ખો નફો મૂડીમાં લખ્યો છે ત્યાં પ્લસ કરીએ 3,20,284 6,23,284 6,83,284 માંથી ઉપાડ 26,400 ઉપાડમાં વધારો નથી ઉપાડનો વ્યાજ 15,84
ચોખી ખોટ નથી બાદ કરીએ તો બાર નાખાનામાં ચોખી મૂડી આવશે 6 લાખ 55,000 અને 300 હવે પાકા સરવૈયાના બંને બાજુના સરવાળા કરીએ તો મૂડી દેવા બાજુનો સરવાળો થાય 9,56,600 એટલો જ સરવાળો મિલકત લેણા બાજુનો પણ થશે મૂડી દેવા બાજુનો જે સરવાળો થાય એટલો જ સરવાળો મિલકત લેણા બાજુ જે રકમ લઈકી એનો સરવાળો તમારે કરવો બંને બાજુના સરવાળા સરખા થાય તો જે આ દાખલો 9 મો ગણાયો છે એ જ દાખલો ફરી પાછો તમારે હોમવર્કમાં ગણવાનો થશે જેમ દાખલા તમે વિદ્યાર્થી મિત્રો વધુ ગણશો આ દાખલા એટલા તમને વધુ યાદ રહેશે કંટાળો આવશે તો આ દાખલા 12માં જ તમને કંટાળો ઓળવી દેહે અને તકલીફ પડશે એના કરતાં દાખલા પ્રેક્ટિકલ સ્વરૂપે વધારે ગણવા બરાબર અસ્તુ